เซวิตเตอร์ที่มิตรโดรันเบวิสัยกอลล์กุจราตีปริยาวรันอาเจอาเพรปูนาวัตันบาคเบปาร์ทเอกสรนัยโดลกอเนรังปาร์ทเอกสรนัยโดลกอเนรังอาเพรอักาวบาเกปนิกายาอาเจปนิสุบาคเบอาเพรภาคเอกมาอาเพรฟารโอฟารโอเนพุดาฟารโอฟารโอเนโสกราพุดาร์นีอันเนวาสรีวารานีวาตาบอนิกายาอาเจอาเพรบอนิสุเอนาวิเซซาโชวิลคัลปัสันคารีขรานีนิสานีคารูเจสซาโชวาคีอ้อยเอวิลคัลปัสันคารวานุเอวาคีอาเพรปัสันคารีเนเอาจวรสาบีมาขรานีเจสัจจุวัคเกอไอเอมาขรานีนิสานีคารวานีเซ่ตัวเอกนัมเบอร์อเมอาอุนดรอทีฮาริกายาตัวอเมอาอุนดรอทีฮาริกายาตัวเบียปนเน่บิลคัลอาเปียเซ่เอมาที่เจบิลคัลสัจจุหอยเอมาอัปเรขรานีนิสานีคารวานีเซ่จวรสมาตัวเอกนัมเบอร์อุนดรอคูบอจ์เฮรานกัตตาฮัตตาอุนดารอคูบวดาเร่ฮัตตาถ้าอามาที่เคยว่าเกี่ยวสัจจุเซ่โตอุนดารอคูบอจ์เฮรานกัตตาฮัตตาโลโก้คันตารีเกียตาอุนดารอที่โตอุนดารอคูบอจ์เฮรานกัตตาตาเอว่าเกี่ยวสัจจุเซ่เอ็ดเลยไอ้อาเพร่ขรานีนิสานีกอริสูเบนัมเบอร์วาสรีวารุนดีโอรังกีกายุตัววาสรีวารุนดีโอรังกีกายุตัวเอามาจุยอาเพรบีวักกิโอวาสรีวารุนดีมาดูบีกายุวาสรีวารุนดีเนสามีกัดเทปัจจีกายุวาสรีวารุนดีโอรังกีกายุเลนดีโอรังกีเอ็ดเลสามีกัดเทปัจจีจาวตัวอัปเรย์อามาที่บันเนมาวักที่ออกมาที่ใครวักที่อามาขรานีนิสานีกอริชูตัววาสรีวารุนดีเนสามีกัดเทปัจจีกายวาสัจจุวักเกษเลยไอ้อัปเรย์ขรานีนิสานีกอริชูตัวอีกนัมเบอร์ชาร์เอคอร์โฮโฮโฮตัวอัปเรย์เนปัตมาวิวตัวชาร์เอคอร์โฮโฮને પછી એક આ બીજો વાક્ય પણ આવ્યું હતું ચારે કોર ચુ 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 એટલે ચુ ચુ કોણ કરે ઉંદરો તો હો 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 ચારે કોર એવું કોણ હસતું હતું એવો અવાજ કોનો આવતો હતો બધી બાજુ સૌ હસતા હતા બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા તો આમાંથી કયું વાક્ય સાચું છે ચારે કોર હો 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 અવાજ કોનો આવતો હતોબાળકોનો તો કયું આવે વાક્ય સાચું આમાંથી જાત જાતના અવાજો બધા છોકરાઓના જુદા જુદા અવાજો આવે સરખા આવે નહીં એટલે જાત જાતના અવાજો આવતા હતા આ વાક્ય આપણું સાચું છે એટલે અહીંયા આપણે ખરાની નિશાની કરવાની છે ચાર નંબર ઉંદર સગરા તાળો અમે સગરા ઉંદરો તાળો તમે એટલે ઉંદરોને કાઢવાની વાત કરવામાં તો આમાં બે વાક્યો આપ્યા છે એમાંથી આપણે એક વાક્ય જોઈએ ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ ગામમાં બધા ઉંદરો મૂકી જાઓ તો આપણે સગરા ઉંદરો કાઢવાનું કહેવામાં આવે છે એટલે લઈ જાઓ તો ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ મૂકી જવાનું નથી કહેતા બધા લોકો ઉંદરોથી કંટાળી ગયા હતા એટલે મૂકવાનું તો ના કહે અહીંથી લઈ જવાનું કહે એટલે આ વાક્ય સાચું છે ये खरानी निशानी करवानी पांच नंबर सानो मानो चालो जा कोने कहे से आओ गामना लोको सानो मानो चालो जा कोने कहे से वासरी वाला ने तो वासरी वालों सु कहे से आपने जो ये बी वाक्य आप ऐसे बोलिया वगर जतो रहे बोलिया वगर आओ तो रहे सानो मानो चालो जवानों के लिए जतो रहे वानों के वमावे आवानों ना के वमावे એટલે આ બંને વાક્યમાંથી આપણે બોલ્યા વગર જતો રહે એ વાક્ય સાચું છે એટલે એમાં ખરાની નિશાની કરીશું
પ્રશ્ન એક પૂરો થયો, આપણે હવે જોઈશું બીજો નંબર. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે યોગ્ય શબ્દ, સાચો શબ્દ પસંદ કરીને અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં એક નંબર, વાસળીવાળાએ પહેલી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા. વાસળીવાળાએ પહેલી વખત વાસળી વગાડી હતી ત્યારે ગામના બધા કોણ તેની પાછળ કોણ ચાલી ગયું હતું? તો પહેલી વખત વાસળીવાળાએ પહેલી વખત શું વગાડ્યું હતું? અહીંયા વાસળી, શું આવશે? વાસળી વગાડી, વાસળી વગાડી ત્યારે ગામના બધા કોણ પાછળ તેની પાછળ ચાલ્યા ગયા? ઉંદરો. કોણ ચાલી ગયું? ઉંદરો. તો અહીંયા ઉંદરો તેની પાછળ ચાલી ગયા. પહેલી વખત વાસળી વગાડી ત્યારે કોણ ચાલી ગયું હતું? ઉંદરો. અને બીજી વખત વાસળી વગાડી ત્યારે વાસળીવાળાની પાછળ કોણ ચાલી ગયું હતું? એ બીજી વાર આવે, આગળ જોઈએ આપણે ખાલી જગ્યામાં, એટલે તમે જવાબ આપજો. બે નંબર, ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાસળીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં. વાસળીવાળો ઉંદરોને ક્યાં લઈ ગયો હતો? આપણે વાર્તા દરમિયાન ભણ્યા, અભ્યાસ કર્યો, તો વાસળીવાળો ઉંદરોને કઈ જગ્યાએ લઈ ગયો હતો? તો જવાબ આપણને આપે છે તળાવ, અજાર અને નદી. તો કઈ જગ્યાએ વાસળીવાળો લઈ ગયો હતો ઉંદરોને? નદીમાં. તો પહેલી ખાલી જગ્યામાં નદીમાં. શું આવશે? નદીમાં લઈ જનાર વાસળીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં. ગામ લોકોએ કેટલા રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું વાસળીવાળાને? અને એ રૂપિયા ના આપ્યા. કેટલા ના આપ્યા? તો 1000 રૂપિયા. આપણને જવાબમાં આપ્યું છે 1000, તો અહીંયા ખાલી જગ્યામાં 1000 લખવાનું. 1000 રૂપિયા આપ્યા નહીં. કેટલા નહીં આપ્યા? 1000. 3 નંબર, વાસળીવાળો ખાલી જગ્યા વચ્ચે ઊભો રહ્યો ને વાસળી ખાલી જગ્યા લાગ્યો. તો વાસળીવાળો ખાલી જગ્યા વચ્ચે ક્યાં ઊભો રહ્યો? વાસળીવાળો ક્યાં ઊભો રહ્યો? ખાલી જગ્યા વચ્ચે ઊભો રહ્યો ને વાસળી ખાલી જગ્યા લાગ્યો. વાસળીવાળો ગામ વચ્ચે, શું આવશે? ગામ વચ્ચે ઊભો રહ્યો ને વાસળી વગાડવા લાગ્યો. અહીંયા આવશે વગાડવા, વગાડવા લાગ્યો. 4 નંબર, વાસળીવાળાએ બીજી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા ગયા. તો વાસળીવાળાએ બીજી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા કોણ ચાલ્યા ગયા તેની પાછળ? પહેલી વખત વાસળી વગાડી ત્યારે વાસળીવાળાની પાછળ ઉંદરો ચાલ્યા ગયા હતા. જ્યારે બીજી વખત વાસળી વગાડી, બીજી વખત વાસળી આવશે અહીંયા, વાસળી વગાડી ત્યારે ગામના બધા છોકરાઓ તેની પાછળ ચાલ્યા. કોણ ચાલ્યા? છોકરાઓ તેની પાછળ ચાલ્યા. 5 નંબર, આપણે જોઈએ ગીતના ખૂટતા શબ્દો લખો. અહીંયા જે ગીતમાં ખૂટતા શબ્દો હોય એ આપણે લખવાના છે. આપણે કાવ્ય ભણી ગયા ને, ફરો ફરો ને છોકરા ઉંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ઉંદરડી, ફરે ચાંદો ખાલી જગ્યા, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, ફરો ફરો ને છોકરા ઉંદરડી. આપણે એ કાવ્ય ભણી ગયા, એમાં હવે આપણે ખાલી જગ્યાઓમાં ખૂટતા શબ્દો લખવાના છે. તમારે પરીક્ષામાં પૂછાશે
ગીતમાં ખોટા શબ્દો લખો એવું આપણે પરીક્ષામાં પૂછાશે અને ખાલી જગ્યામાં જે શબ્દ ખોટો હોય એ આપણે લખવાનો છે તો અહીંયા આપણને આપ્યું છે ફરો ફરો ને ખાલી જગ્યા ખાલી જગ્યા શું આવશે ફરો ફરો ને છોકરા ફૂડર બી જેમ ફરે પછી શું આવશે ખાલી જગ્યા ખાલી જગ્યા ઉંદરડા ડા ઉંદરડી આવી રીતે ખાલી જગ્યામાં લખવાનું છે ખાલી જગ્યા ખાલી જગ્યા શા ખાલી જગ્યા ઉદરડી તેમ ફરોને છોકરા ફૂદરડી આવી રીતે આપણે પૂછાશે કાવ્ય પંક્તિ બે નંબર ફરે ચાંદો ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ફરે ચાંદો સૂરજ ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા ખાલી જગ્યા ખાલી જગ્યા સૌ ખાલી જગ્યા પેલી તારલીઓ સૌ આપ્યું છે તારલીઓને શું કહેવામાં આવ્યું છે તારલીઓ સૌ ઉંદરડી ફરો ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ફરો ફરો ને છોકરા ફૂદરડી પછી શું આવશે છેલ્લી લીટી ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી ખાલી જગ્યામાં શું આવશે ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી તો અહીં આવશે ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી આવી રીતે આપણે પરીક્ષામાં કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે આવી રીતે તમારી ખાલી જગ્યાઓ આવે એમાં આવી રીતે શબ્દો મેં જ્યારે લખ્યા એવી રીતે તમારે પણ લખવાના છે સારા અક્ષરે તો આગળ આપણે જોઈએ વાંચો અને જોઈને લખો અહીંયા આપણને શબ્દો આપ્યા છે એ શબ્દો આપણે જોઈને લખવાના છે તો પહેલો શબ્દ આપ્યો છે જબ્બો તો અહીંયા આપણે લખવાનો જબ્બો અક્ષર સારા જોઈએ અક્ષર સારા કાઢવાના જેવા તેવા કાઢવાના નહીં પછી શું આપ્યું છે બીજો ધક્કો તો ધક્કો આવી રીતે જોડાક્ષરો લખવાના આ બધા શબ્દો કેવા છે જોડાક્ષરવાળા અમુક શબ્દો જોડાક્ષરવાળા છે અને બીજા અક્ષરો એમ પણ જોડાક્ષર વગરના પણ છે તો તમને ખબર પડવી જોઈએ કે કયા જોડાક્ષરવાળા અક્ષરો છે અને કયા જોડાક્ષર વગરના શબ્દો છે એ ખબર પડવી જોઈએ જોડાક્ષરવાળા શબ્દો કોને કહેવાય બે શબ્દો જોઈન્ટ હોય અને જોડાક્ષરવાળા શબ્દો કહેવાય અહીંયા ભ અડધો છે અને ભ આખો છે એ બે જોઈન્ટ છે અને જોડાક્ષરવાળા શબ્દો કહેવાય આ મંદિરમાં મંદિર શબ્દ જોડાક્ષર નથી જોડાક્ષર સાદો શબ્દ છે પટ્ટી પછી લખવાનું થપ્પો થપ્પો બે પ જોઈન્ટ છે જો અડધો પ અને આખો પ થપ્પો પછી શું છે અક્ષર આવી રીતે તમારે બધા શબ્દો લખવાના છે પછી મંદિર આંબલી ખંજરી સાપ વિજ્ઞાન શ્રીદેવી બીજી વાર વિજ્ઞાન વિજ્ઞાન શ્રીમંત દ્રાક્ષ આ શબ્દો તમારે હવે જાતે લખવાના છે હું બધા શબ્દો લખતી નથી આટલા શબ્દો મેં એ લખ્યા હવે આ શબ્દો તમારે જાતે જોઈ જોઈને લખવાના છે આગળ જોઈએ પ્રશ્ન નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો અહીં આપણને શબ્દ આપ્યો છે
એ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. તો એક નંબર પાણી, આપણને દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે. એક નંબર પાણી. તો સોનને પાણી પીવડાવું, સોનને પાણી પીવાનું લખવાનું અહીંયા, આવું વાક્ય બન્યું, સોનને પાણી પીવડાવો. પછી બે નંબર પેટી. તો પેટી ઉપર આપણે કયું વાક્ય બનાવશું? તમને જે વાક્ય આવડે એ તમે લખી શકો છો. તો લખવાનું, પેટીમાં મારા કપડાં છે. પછી બીજું વાક્ય પણ તમે લખી શકો છો પેટી ઉપરથી. પેટી શબ્દ આવો જોઈએ. ત્રણ નંબર ડગલો. ડગલા વિશે આપણે લખવાનું. તો વાસરીવાળાએ કેવો ડગલો પહેર્યો હતો? તમે વાર્તા દરમિયાન આપણે ભણી ગયા કે વાસરીવાળાએ પીળા રંગનો ડગલો પહેર્યો હતો. તો આપણે લખવાનું, વાસરીવાળાએ વાળાએ પીળો ડગલો પહેર્યો છે. ચાર નંબર રસ્તો. તો રસ્તા વિશે આપણે કયું વાક્ય બનાવીશું? હું રસ્તા પર સાયકલ ચલાવું છું. પછી પાંચ નંબર નદી. તો નદી વિશે તમે શબ્દ બનાવી શકો છો. નદી શબ્દનો ઉપયોગ કરીને આપણે અહીંયા શબ્દ બનાવવાનો છે. હું નદીમાં નાહવા ગયો હતો. આવો પણ શબ્દ તમે બનાવી શકો. નદી શબ્દ આવો જોઈએ. છ નંબર અજાર. તો અજાર શબ્દ આવે એવો વાક્ય આપણે બનાવવાનું છે. અજાર શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. તો વાક્ય કયું બનશે? ગામ લોકોએ વાસરીવાળાને અજાર રૂપિયા આપ્યા. બીજો શબ્દ તમે પણ બનાવી શકો છો. એવું નહીં ટીચરે લખ્યું એવો શબ્દ આપણે લખીએ. તમારી જાતે બીજું વાક્ય બનાવીને લખી શકો છો તમે. પછી સાત નંબર દિવસ. તો દિવસ વિશે આપણા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. શું લખીશું દિવસ વિશે આપણે વાક્ય? તમને આવડે છે તો બોલો, શું લખશો આપણે દિવસ શબ્દનો ઉપયોગ કરીને? શું લખશો બોલો? તો દિવસ વિશે આપણે વાક્ય લખીએ. હું તમને લખાવું છું. હું આ દિવસે મામાના ઘરે ગયો હતો. ઘરે ગયો હતો. તમે બીજું વાક્ય પણ બનાવી શકો છો દિવસનો શબ્દનો ઉપયોગ કરીને. આઠ નંબર ટોપી. તો ટોપી તમે પહેરી હશે. તો ટોપી વિશે તમે લખી શકો છો, વાક્ય બનાવો. તો ટોપી વિશે આપણે વાક્ય બનાવીએ. કેવા રંગની ટોપી હતી એ પણ તમે લખી શકો છો. તો મેં લાલ રંગની ટોપી પહેરી હતી, મને લાલ રંગની ટોપી ગમે છે. તો આપણે લખીએ, મને લાલ રંગની ટોપી ગમે છે. નવ નંબર વ.
તો વાંસળી વિશે, વાંસળીનો અવાજ કેવો આવે, વાંસળીનો અવાજ મધુર આવે, વાંસળીનો અવાજ સાંભળીને આપણને તેની પાછળ સાંભળવા જવાનું મન થાય છે ને, વાંસળીનો અવાજ સાંભળો એટલે તેનો સૂર સાંભળીને. તો વાંસળીવાળાએ વાંસળી વગાડી હતી ત્યારે બાળકો બધા દોડતા દોડતા તેની પાછળ જવા લાગ્યા હતા. તો તમને પણ વાંસળીનો અવાજ ગમતો હશે, તમે વાંસળી ક્યાંય સાંભળી હશે ને. તો વાંસળીનો અવાજ કેવો હોય? સરસ અને મધુર હોય. તો વાંસળીવાળો વાંસળી વગાડતો હતો. વાંસળીવાળો વાંસળી વગાડતો હતો. તો વાંસળીવાળો શું વગાડતો હતો? વાંસળી. તો વાંસળી શબ્દ આવી ગયો. તો આપણે અહીંયા શબ્દો પરથી વાક્યો બનાવ્યા. તમે પણ આવા વાક્યો બનાવી બીજા વાક્યો બનાવી શકો છો. તો હવે આપણે ભાગ બેમાં હોમવર્ક કરવાનું છે. તો હોમવર્કમાં લખવાનું છે તમારે, સાચો વિકલ્પ પસંદ કરી ચોરસની નિશાનીમાં ખરાની નિશાની કરવાની છે આપણે. તો પહેલાં લખવાનું, આપણે પૂર્ણાવર્તન ભાગ બે લખવાની જરૂર નથી. આપણે પહેલાં લેસન લખ્યું ને ભાગ એકનું, એની પાછળ જ આ લેસન આપણે લખવાનું છે. એની આગળ જે પ્રશ્ન આવતો એ પ્રશ્ન નંબર કરીને આપણે આગળ લેસન લખવાનું છે. એમાં લખવાનું 1, 2, 3, 4, 5. 1 થી 5 આપણે આ લખવાના છે. સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો. જે સાચું વાક્ય હોય એની સામે આપણે ચોરસમાં ખરાની નિશાની કરવાની છે. પછી આગળ 2 નંબર, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં લખવાનું છે 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4 4 ખાલી જગ્યાઓ છે એ આપણે સારા અક્ષરે લખવાની છે કલોલી નોટમાં. એ લખાઈ જાય પછી આપણે ગીતમાં ખૂટતા શબ્દો લખો. તો આપણે આ ખૂટતા શબ્દો લખવાના છે. આવી રીતે ખાલી જગ્યાની નિશાની નીચે કરવાની છે. એ ભૂલતા નહીં, ડાયરેક્ટ કવિતા લખી દેવાની નથી. આવી રીતે ખાલી જગ્યાની નિશાની કરીને જ ખાલી જગ્યા લખવાની છે. 1 અને 2 આવી આપણે કાવ્ય પંક્તિ પૂરા કરવાની છે. પછી આગળ વાંચો અને જોઈને લખો. તો આ શબ્દો આપ્યા છે એ વાંચવાના અને સામે તમારે જાતે લખવાના છે નોટમાં, જોઈ જોઈને સારા અક્ષરે. આગળનો પ્રશ્ન, નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો આપણે આ નીચે શબ્દો આપ્યા છે એ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. એમાં 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5, 6, 7, 8 અને 9 આપણે 9 વાક્યો લખવાના છે સારા અક્ષરે. અક્ષરો સુંદર જોઈએ. તો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.